તમે એવું વિચારતા હશો કે આ પુલ તો બતાવ્યો છે પણ નહીં બતાવ્યો જો પાછળ એક લાઈટનો થોમરો દેખાય છે અને આ પુલ પર શૂટિંગ કરવી છે એટલે કે સોગન છે બાબા આપણે એનું શૂટિંગ અહીંયા થયું છે આપણે પુલ તો ઘણા બધા બતાવ્યા છે આ ફિલ્મના શૂટિંગ વખતના પણ પાછળ તમે જોશો તમે થોડુંક ઘણું મેદ તમે કરી શકો છો એટલે ટાઈમ વીતી જાય એટલે થોડુંક ફરક પડે બાકી આ પુલ અલગ જ પુલ છે જે અત્યાર સુધી તમે નથી જોયું અને સીન થોડુંક પાછળથી લીધું છે એટલે કે એમાં જે આપણી બાઈક પડી છે ને પાછળની જે એક રેલિંગ હતી એ રેલિંગ અત્યારે નથી દેખાતી બાકી તમે રેલિંગ અને આ બ્રિજની જે ડિઝાઇન છે એ તમે ત્યાંથી જોશો ને સ્ક્રીનશોટમાં તો તમે મેચ કરી શકો છો તો આ એ સીન બતાવવામાં આવ્યું છે ફરક થોડોક લાગશે તમને કારણ કે ટાઈમ વીત્યો છે એટલે બાકી ત્યાંથી કેમેરા એંગલ કરવામાં આવી હતી અને આ રીતનું સીન તમને એ બાજુથી બતાવવામાં આવ્યું છે એ આ રીતનું એમાં તમે જોઈ શકો છો અને આ છે નર્મદા નદી એટલે કે આગળ છે અને આ કઈ નદી છે મને ખબર નથી બાકી આગળ નર્મદા નદી છે અને તમને સ્ક્રીનશોટ બીજો અહીંયાથી બતાવું ને તો એક પ્રેમનો દિવાનો એમાં જે ટાઇટલ સોંગ છે ને એનું થોડુંક સીન અહીંયા લીધું છે એટલે કે એમાં એક વોટરફોલ જેવું બતાવે છે તમે જોઈ શકો છો તે પાછળ છે અને ત્યાં શૂટ કરવામાં આવ્યું છે તમે ક્રીનશોટ મેચ કરી શકો છો અને ઉપર જે તમે બ્રિજ જોઈ રહ્યા છો ને એ રેલવે છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેની રેલવે છે બાકી સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો તો આ છે સોગન છે એમાં આપણા એમાં ફાઇટિંગનું સીન હતું એમાં થોડુંક અહીં લેવામાં આવ્યું હતું ત્યારબાદ એક પ્રેમનો દિવાનો ટાઈટલ સોંગનું સીન અહીંયા થોડુંક સીન લેવામાં આવ્યું છે એટલે લોકેશનની તમને વાત કરું ને તો લોકેશન છે આ ગાભાના ગામ છે એટલે કે ગરુડેશ્વરથી જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો વચ્ચે તમને ગાભાના ગામ જોવા મળે છે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ફોલો પણ કરતા જઈજો